હેલો કાનૂન, આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હેલો કાનૂન કાર્યક્રમ અંતર્ગત અમે વિવિધ કાયદાકીય વિષયો પર માહિતી અને માર્ગદર્શન અમારા તજજ્ઞો દ્વારા આપશ્રીને પૂરું પાડીએ છીએ. આજનો આપણો વિષય છે માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો. મિત્રો, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્વે મુજબ ભારતીયોની સરેરાશ ઉંમર 68 વર્ષ એટલે કે 68 યર્સ હોય છે, જ્યારે ભારતીય ડ્રાઇવર્સની ઉંમર 52 યર્સ હોય છે. જેનો અર્થ એમ થાય છે કે 1.3 લાખ લોકો દરરોજ પોતાની જિંદગી ગુમાવે છે રોડ અકસ્માતમાં, જે આપણને ભારતને સૌથી મોખરે રાખે છે આખા વિશ્વમાં. રોડ અકસ્માતના લીધે મૃત્યુ પામનાર લોકોમાં ભારતીય સૌથી મોટા ક્રમે છે. તો દર્શક મિત્રો, આ માહિતી માટે આપણી સાથે આજે જોડાયેલા છે આપણા સ્ટુડિયોમાં અમદાવાદ શહેરના DCP શ્રી અક્ષરરાજ સર, આપનું સ્વાગત છે. તેમજ રોડ સેફટી કાઉન્સિલ ઓથોરિટીના ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર જેવી શાહ સર, સર આપનું પણ સ્વાગત છે. તો આપણે જેમ જોયું કે રોડ અકસ્માત અને તેની સલામતી કેટલી જરૂરી છે, કેટલી અનિવાર્ય છે, તે માટે જેવી શાહ સર આના વિશે જરા ટૂંકી માહિતી આપશો કે રોડ અકસ્માત, માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો કેમ જરૂરી છે? માર્ગ અકસ્માત સાથે સીધી માનવ જિંદગી જોડાયેલી છે. માનવ જિંદગીનું મૂલ્ય અમૂલ્ય છે, એની કોઈ કિંમત નથી. બીજું, એની સાથે પરમેનન્ટ ડિસેબિલિટી અથવા તો મોટા પ્રમાણની ઇજાઓ સમાયેલી છે. તો આનું રક્ષણ કરવા માટે માર્ગ સલામતી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે અકસ્માતની સાથે સાથે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થાય છે. એક સર્વે મુજબ 3% GDP, ભારત દેશનો 3% GDP એટલે કે લગભગ 55,000 કરોડ રૂપિયાનું નુકસાન માર્ગ અકસ્માતને કારણે પ્રતિવર્ષ ભારત દેશને થાય છે. મોટા પ્રમાણમાં માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ થાય છે. 2017નો આંકડો એવું કહે છે કે 1,46,000 લોકોના માર્ગ અકસ્માતમાં દેશમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ગુજરાત રાજ્યમાં 7,289 લોકોના મૃત્યુ થાય છે. લગભગ 400 લોકો માર્ગ અકસ્માતના મૃત્યુને કારણે પોતાના ઘરે પૂરા દેશમાં પાછા ફરી શકતા નથી, અને ગુજરાત રાજ્યમાં 20-22 લોકો પોતાના ઘરે પાછા ફરી શકતા નથી. તો આ જાનમાલ અને માનવ જિંદગીના રક્ષણ માટે માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. છેલ્લો સર્વે એવો થયો છે, જો વાહન ચાલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરે અને એની જાણકારી મુજબ જ વાહન ચલાવે તો ઘણા ખરા અકસ્માતોને નિવારી શકાય. મારા શબ્દોમાં કહી તો નો રૂલ્સ નો પેન. કાયદો જાણો, નિયમ મુજબ વાહન ચલાવો, કોઈ દુઃખ દર્દ પીડા નહીં અનુભવો. અને નો રૂલ, એનો નો રૂલ, જો તમે કાયદાનું ઉલ્લંઘન કરશો, ભંગ કરશો, તો પીડા અને દુઃખનો અનુભવ કરશો. ધેન નો રૂલ નો પેન. મૃત્યુ દર છે એ દર વર્ષે કેટલો હોય છે આશરે? કારણ કે એ મૃત્યુ દર આપણને ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ડેટાબેઝમાંથી ઉપલબ્ધ થઈ શકે છે. તો સર, આપ જણાવશો કે ગયા વર્ષે કેટલા લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે? જો આને બે વસ્તુમાં આપણે વિભાગ કરી શકીએ, એક તો કે મેજર એક્સિડન્ટ્સ, કે જે એક્સિડન્ટ્સ થાય છે પરંતુ જાનહાનિ થતી નથી, અને એવી એક્સિડન્ટ્સ કે જેમાં જાનહાનિ થાય છે એટલે એને ફેટલ એક્સિડન્ટ્સ કહેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં ગયા વર્ષે આ આંકડો 226નો હતો. એક વર્ષ પૂર્વની જો વાત કરવામાં આવે તો આ આંકડો 246નો હતો. દર વર્ષે આ આંકડો અમે 20-20 કરીને ઘટાડી ચૂક્યા છીએ, એટલે કે એ અરાઉન્ડ 10% અમે દર વર્ષે ડિક્રીઝ કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે અમારા પ્રયત્નોથી, RTOના પ્રયત્નોથી આ આંકડો હંમેશા દર વર્ષે 10% લેખે ઘટતો રહેશે અને આપણે અમૂલ્ય માનવ જિંદગીને બચાવી શકીશું. આ રોડ સેફટીની જે વાત થઈ તેના મૃત્યુદર વિશે DCP સરે વાત કરી, તે મૃત્યુદરને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રોડ સેફટી કાઉન્સિલ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. તો જેવી શાહ સર, આપ કહેશો કે આ ગુજરાત રોડ સેફટી કાઉન્સિલ ઓથોરિટી છે શું? માર્ગ અકસ્માત સાથે સંકળાયેલા વિવિધ સ્ટેક હોલ્ડર, વિવિધ સરકારી સંસ્થાઓને એકત્રિત કરવા માટે, સંકલિત કરી અને અલગ અલગ ભૂમિકા મુજબ એની કાર્યવાહી કરવા માટે આ ઓથોરિટીની રચના કરેલી છે. ઓથોરિટીના મુખ્ય કામમાં દરેક સંસ્થા, NGO અથવા સરકારી બાબતોને માર્ગ સલામતીના લગતા અભ્યાસ અને વિવિધ કામગીરી સોંપવામાં આવે છે, અને જો એ કામગીરી સમય મર્યાદામાં ના કરે તો આની એક મહત્વનું પગલું એવું છે કે એમાં દંડનીય ની પણ સત્તા કરવામાં આવેલી છે ઓથોરિટીના. અને છેલ્લું કાર્ય એમનું એવું છે કે એકત્રિત થયેલા ફંડ, રોડ સેફટી ઓથોરિટી એકત્રિત ફંડ એકત્રિત કરશે અને એનું નિયમન કરશે. અચ્છા, તો આપ જેમ જણાવ્યું કે રોડ સેફટી કાઉન્સિલ ઓથોરિટીમાં તમામ અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ પણ જોડાયેલા છે, તો તે પ્રમાણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પણ આની સાથે સંકલિત થશે. તો જે રોડ સેફટીનું નિયમન નથી થતું તે બાબતે રોડ ટ્રાફિક માટે કઈ કઈ વસ્તુના પગલાં લેવામાં આવે છે એ જરા જણાવશો? ટ્રાફિક પોલીસ હંમેશાથી
લોકોને એમના જીવન બચાવવા માટે હંમેશા ઇન્ડિવિજ્યુઅલને તો ટાર્ગેટ કરતી જ હતી, પરંતુ ગુજરાત સરકારે જ્યારે આ કાયદાને ઘડ્યો છે ત્યારથી અમે લોકો માત્ર એક ઇન્ડિવિજ્યુઅલને નહીં પરંતુ હવે સંસ્થાને ટાર્ગેટ કરી રહ્યા છીએ. માની લઈએ કે કોઈ સ્કૂલ દ્વારા રોડ સેફટીના કાયદાઓનું પાલન નથી થતું તો એક સ્ટુડન્ટ્સને અમે લોકો ટાર્ગેટ કરવાની જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટને ટાર્ગેટ કરીએ છીએ. જ્યારે કોઈ મોટું કોઈ કારખાનું છે, મોટી કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટ છે, માની લઈએ કે જે ફૂડ ડિલિવરીઝ કરતા બોઇઝ છે જે અમદાવાદમાં ઘણી મોટી સંખ્યામાં છે, તો ઇન્ડિવિજ્યુઅલને ટાર્ગેટ કરવાની જગ્યાએ રોડ સેફટી એક્ટ દ્વારા અમે આવી ઇન્સ્ટિટ્યૂટને ટાર્ગેટ કરીશું, જેથી કરીને એક સાથે અમે બહોળા પ્રમાણમાં લોકોને ટ્રાફિક કમ્પ્લાયન્સ કરાવી શકીએ અને લોકોના જીવન બચાવી શકીએ. પણ આપણે સૌ જાણીએ છીએ કે રોડ પર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ એ ખૂબ જ જરૂરિયાતની વસ્તુ છે, પરંતુ અમુક લોકોમાં, ખાસ કરીને યુવા વર્ગમાં, ડ્રાઇવિંગ લાયસન્સ લીધા વગર ચલાવવાનું પ્રમાણ ખૂબ વધારે છે. તો આ ડ્રાઇવિંગ લાયસન્સ ઇઝીલી મળી રહે તે માટે જેવી શાહ સર આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? બહુ સરળ વ્યવસ્થા લાયસન્સ મેળવવા માટેની મોટર વાહન ખાતાએ કરેલી છે. જે અરજદારે લાયસન્સ મેળવવું હોય તો www.parivahan.gov.in નામની વેબસાઇટ ઉપર જઈ અને એને એક એપ્લિકેશન કરવાની આવે છે. જે લાયસન્સની એમને કામગીરી કરવાની હોય, દાખલા તરીકે લાયસન્સ હોલ્ડર લાયસન્સ ના ધરાવતો હોય તો એને લર્નિંગ લાયસન્સ માટે એપ્લિકેશન કરવાની આવે. લર્નિંગ લાયસન્સની એપ્લિકેશન કર્યા પછી એની ઓનલાઈન પેમેન્ટની ફી ભરવાની પણ વ્યવસ્થા ગુજરાત સરકારે કરેલી છે. તો ફી ભરપાઈ કરી અને એની એપોઇન્ટમેન્ટ લઈ અને આરટીઓ કચેરીએ આવવાનું હોય છે, જે બિલકુલ સિમ્પલ પ્રક્રિયા છે. ગૂગલ ઉપર આ પ્રક્રિયાની પદ્ધતિ પણ આપવામાં આવેલી છે, બહુ સરળ હોય છે. અને આ લાયસન્સ લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કર્યા પછી પરમેનન્ટ લાયસન્સ માટે ફરી પાછી એપ્લિકેશન કરી, પેમેન્ટ ભરી, એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું રહેશે. એક બાબત, લાયસન્સને લગતી કોઈપણ કામગીરી, કાચું લાયસન્સ અને પાકા લાયસન્સ, માત્ર બે જ વસ્તુ માટે એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર છે. બાકી કોઈપણ કામગીરી માટે કચેરીના સમય દરમિયાન કોઈપણ વ્યક્તિ પેમેન્ટ ભરી એપ્લિકેશન કરીને આવી શકે છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે લાયસન્સ મેળવવું કેટલું સરળ છે, તેમ છતાં પણ ડીસીપી સર, અગર કોઈ વ્યક્તિ લાયસન્સ વગર ગાડી ચલાવે છે તો તેની સામે આપણે શું કાયદાકીય પગલાં લઈ શકીએ? મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે એની વિરુદ્ધ અમે લોકો હંમેશા પગલાં લઈએ છીએ. ખાસ કરીને એવા વ્યક્તિઓ કે જેની પાસે લાયસન્સ છે નહીં અને એ જો ડેન્જરસ રીતે ચલાવી રહ્યો છે તો એની ઉપર અમે ઇન્ડિયન પિનલ એક્ટ અંતર્ગત પણ અમે લોકો કાર્યવાહી કરીએ છીએ. અને આ લોકોના જોખમી ડ્રાઇવિંગના કારણે જ્યારે પણ બીજા લોકોનું જીવન જાય છે ત્યારે અમે લોકો તરત આરટીઓને પણ જાણ કરીએ છીએ કે આવા લોકો જેની પાસે લાયસન્સ છે પરંતુ બેદરકારીપૂર્વક ચાલી રહ્યા છે તો એ લોકોનું લાયસન્સ કેન્સલ પણ કરવામાં આવે. www.parivahan.gov.in પરથી સારથીમાં લોગિન થઈને આપ આપણા લાયસન્સની કોઈ પણ કામગીરી સરળતાથી કરી શકીશું, તેના પરથી અપોઇન્ટમેન્ટ પણ મેળવી શકીશું, તેમજ તેના અંગેનું પેમેન્ટ પણ કરી શકીશું. આ માહિતી સાથે વધુ આગળ વધીશું એક નાનકડા વિરામ બાદ. નાનકડા વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલા છે ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર જેવી શાહ, તેમજ અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક અક્ષરરાજ સર. આપણે વાત કરી રહ્યા હતા સરળતાથી લાયસન્સ મેળવવા બાબતની, જે આપણે www.parivahan.gov.in પરથી આપણે મેળવી શકીએ છીએ.
પરંતુ ઘણી વખત જ્યારે ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું ત્યારે ઘણા લોકોને ચેકિંગ રિપોર્ટ આવે છે. તો ડીસી પર સર, આપ કહેશો કે ચેકિંગ રિપોર્ટ જે આપણે આપવામાં આવે છે તેના અંગે આપે કઈ કઈ કાર્યવાહી કરી શકો છો? બિલકુલ, જ્યારે પણ અમે લોકોની ડ્રાઈવ હોય છે એ ડ્રાઈવ દરમિયાન અમે લોકો ચેક કરી રહ્યા છીએ કે માની લઈએ કે કોઈ વ્યક્તિ છે એ રોંગ સાઈડમાંથી આવી રહ્યો છે અને અમને જ્યારે ધ્યાન આવે કે એ બેફિકરાથી ગફલતભરી રીતે ચલાવી રહ્યો છે તો એની ઉપર અમે આઈપીસી 279 અનુસંધાને એક એફઆઈઆર કરીએ છીએ. એફઆઈઆર કર્યા બાદ તેની અરેસ્ટ કરીએ છીએ. અરેસ્ટ કર્યા બાદ તેને બેલ આઉટ કરી અને એને ડાયરેક્ટ અમે લોકો આરટીઓ મોકલી આપીએ છીએ, જ્યાં આરટીઓ તેને પૂરતા પ્રમાણમાં તક આપ્યા બાદ એને સાંભળ્યા બાદ એનો ડ્રાઇવિંગ લાયસન્સ છે એનું કેન્સલેશન કરે છે. આ જે ચેકિંગ રિપોર્ટ આરટીઓમાં મોકલવામાં આવે છે તેની ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ વિશે જે વિશે સર આપ પ્રકાશ પાડશો? હા, આ એક સરસ વ્યવસ્થા વાહન ફોર સોફ્ટવેરમાં કરવામાં આવેલી છે. આરટીઓ ડિપાર્ટમેન્ટમાં જેટલા ચેકિંગ રિપોર્ટ પેન્ડિંગ છે કોઈપણ વાહન માલિકના અથવા વાહનના, તો વાહન માલિક ગમે ત્યારે એને જોઈ શકે છે. અને જો નવા જે ચેકિંગ રિપોર્ટ મળેલા હોય છે, દાખલા તરીકે અમદાવાદ કચેરીના કોઈ આરટીઓ ઇન્સ્પેક્ટરે કોઈ ચેકિંગ રિપોર્ટ આપેલો હોય કોઈપણ વાહનનો, તો એ વાહનની આગળની પોસ્ટ ટ્રાન્ઝેક્શન કોઈપણ જાતની કાર્યવાહી થઈ શકશે નહીં અને એને અમદાવાદ આવીને જ આ ચેકિંગ રિપોર્ટનો નિકાલ કરવો પડશે અને એનો દંડ ભરવો પડશે. અને ખાસ દરેક ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા વાહન માલિકોની મારી એક અરજ પણ છે અને જાણકારી પણ છે કે તમે તમારા વાહન નંબરનું વાહન ફોર ઉપર તમે જોઈ શકશો કે ભાઈ મારા વાહન ઉપર કોઈ જાતના ચેકિંગ રિપોર્ટ નથી. ઘણા કિસ્સામાં એવું કે ડ્રાઈવર આપને બતાવવાનું ભૂલી ગયા હોય. આ જે ચેકિંગ રિપોર્ટની વાત કરી અને માર્ગ અકસ્માતની સાથે સાથે આપણે વાત કરી રહ્યા છે, તો ડીસીપી સર આપ જણાવશો કે બ્લેક સ્પોટ અને માર્ગ અકસ્માત આ બંને વચ્ચેનો શું સંબંધ છે? બ્લેક સ્પોટ એટલે મિત્રો એવા સ્પોટ્સ કે જ્યાં એક કોઈપણ સ્ટ્રેચની અંદર અથવા તો કોઈ પર્ટિક્યુલર જગ્યા ઉપર જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં એક્સિડન્ટ્સ થાય છે, ફેટલ થાય છે, એવી જગ્યાને બ્લેક સ્પોટ કહેવામાં આવે છે. બ્લેક સ્પોટ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે સામેથી આવતું વાહન અને એની સામે જતું વાહન એ બંને એકબીજાને જોઈ નથી શકતા, રોડ એન્જિનિયરિંગ અથવા તો રોડ સ્ટ્રક્ચરને કારણે ઓર અધરવાઇઝ બીજા કોઈ ઇસ્યુને કારણે આવા અકસ્માતો બનતા હોય છે. આવા બ્લેક સ્પોટને આઇડેન્ટિફાય કરી એમાં શું ખામી છે એનું નિવારણ કરી અને જો અકસ્માતનો ઘટાડો કરવામાં આવે તો માર્ગ સલામતીને આપણે વધારી શકીએ છીએ. તો આ એ બંનેની વચ્ચેનું કોરિલેશન છે. અમે અમદાવાદ શહેરની અંદર આવા ઘણા બધા બ્લેક સ્પોટને આઇડેન્ટિફાય કર્યા છે, જેમાં જેપી રિસર્ચની ટીમ અને 108 આ બંનેની સંયુક્ત ટીમ તથા ટ્રાફિક પોલીસની ટીમે ભેગા થઈ અને આવા બ્લેક સ્પોટ આઇડેન્ટિફાય કરી અલગ અલગ દરેક સ્પોટને અમદાવાદની જુદી જુદી ટીમોમાં વહેંચી દેવામાં આવે છે. ખુદ અમદાવાદના પોલીસ કમિશનર સાહેબે પોતાના ખંભા ઉપર એ જવાબદારી લીધેલી છે કે કેટલાક બ્લેક સ્પોટ હું ખુદ મારી રીતે રિમૂવ કરીશ. એનું જીઓમેટ્રિકલ સ્ટડી કરવામાં આવશે, એનું આર્કિટેક્ચર સ્ટડી કરવામાં આવશે કે જેમાં સેફ્ટી યુનિવર્સિટી પણ અમને લોકોને મદદ કરતી હોય છે. ત્યારબાદ અમે જોશું કે એની અંદર માર્ગ અકસ્માતમાં ઘટાડો થયો કે નહીં. આ વિશે જે આપણે વાત કરી તો આની સાથે આપણે એ જાણીશું કે માર્ગ અકસ્માત કેવી રીતે ટાળી શકાય અથવા માર્ગ અકસ્માત કેવી રીતે ઘટાડી શકાય, તો ડીસીપી સર આપના સૂચનો આની સાથે અમને આપશો. જી બિલકુલ, માર્ગ ઘટાડવા માર્ગ અકસ્માત જે છે એને ઘટાડવા માટેના જે સૂચનોની જો આપણે વાત કરીએ તો હેલ્મેટ જે છે એ સૌથી પહેલું સૂચન છે કે જે દરેક અમદાવાદના નાગરિકો તથા આમ તો ઇન્ડિયાના દરેક સિટીઝન્સે પહેરવું જ યોગ્ય છે. આપ યુટ્યુબ ઉપર જોઈ શકો છો કે હેલ્મેટ પહેરવાથી કેટલા બધા જીવનની રક્ષા થઈ છે અને કેટલું ઉપયોગી છે. આની સાથે સાથે જે પણ ફોર વ્હીલર ધારકો છે એ લોકો પોતાના સીટબેલ્ટનો યુઝ કરે જેથી કરીને એરબેગ સમયસર ખુલી શકે અને એમનું જીવન બચી શકે. પરંતુ માત્ર સીટબેલ્ટ અને હેલ્મેટ જ માત્ર માર્ગ સલામતીના બે પાસા નથી. આની સાથે જેટલા પણ ટ્રાફિક કમ્પ્લાયન્સ છે એટલે કે રેડ લાઇટ જ્યારે થાય છે ત્યારે આપણું વાહન સ્ટોપ લાઇનની પાછળ રાખવું જેથી કરીને જે પગપાળા ચાલનાર નાગરિકો જે છે એ ઝીબ્રા ક્રોસિંગ ઉપરથી એને ક્રોસ કરી શકે. આપના વાહનની સ્પીડ જે છે એને પણ એક જ લિમિટની અંદર રાખવામાં આવે જેથી કરીને વાહન અકસ્માતની સંભાવનાઓને દૂર કરી શકાય. એની સાથે સાથે જે લેન ડ્રાઇવિંગની ડિસિપ્લિન છે એ ખૂબ જ જરૂરી છે, જે આપણા કન્ટ્રીઝમાં ખૂબ ઓછી જોવા મળે છે કે કોઈપણ પર્ટિક્યુલર વાહનને કઈ લેનમાં ચલાવવું. આ બધી વાતોથી આપણે માર્ગ અકસ્માતને ઓછામાં ઓછા ઘટાડી શકીએ છીએ. આપણે એક નાનકડો વિરામ લઈશું અને ફરી મળીશું આ કાર્યક્રમમાં. We'll be right back.
નાનકડા વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજનો આપણો વિષય છે માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો. ઘણી વખત આપણે જોઈએ છીએ કે રાત્રિના અંધારામાં અંધારાના કારણે તેમજ ઓવરસ્પીડિંગના કારણે ઘણા અકસ્માતો થતા હોય છે. તો જેવી શાસર આપ અમને કહેશો કે આ અકસ્માતો કેવી રીતે ટાળી શકાય? રાત્રિના બંધ પડેલા વાહનોમાં અકસ્માત થવાનું એક મોટું કારણ પણ હતું, જેના માટે ભારત સરકારે 2009 એક રિટ્રો રિફ્લેક્ટિવ ટેપ કમ્પ્લીટ ટેપનું ફરજિયાત લગાડવાની આદેશ કરેલો છે અને નિયમ બનાવેલો છે. તો આપ જોઈ શકશો કે અત્યારે તમે મોટા પ્રમાણના કોમર્શિયલ વાહનો રોડ ઉપર જઈ રહ્યા છો તો એની પાછળ તમને લાલ કલરની રેટ્રો રિફ્લેક્ટિવ ટેપ તમને જોવામાં મળશે. વાહનના પાછળના ભાગે તમને લાલ કલરની રેટ્રો રિફ્લેક્ટિવ ટેપ જોવા મળશે. એ તમને એવું સૂચન કરે છે તમારાથી કોઈ આગળ વાહન જઈ રહ્યું છે તો તમારે તમારું વાહન ધીમું રાખો અથવા તો પૂરી દૂરી રાખો. રેટ્રો રિફ્લેક્ટિવ ટેપનો ઉપયોગ થાય છે વાહનના આગળના ભાગે સફેદ કલરની હોય છે, જેથી ધ્યાન આવે કે વાહન આપણી સામે આવી રહ્યું છે. એક્રોસ ધ લેન્થ સાઇડમાં યલો કલરની રેટ્રો રિફ્લેક્ટિવ ટેપનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રિસન્ટલી સરકારે એક વધારે પણ કાયદો કર્યો કે સી એન્ડ ટુ બી સીન વાહનની ચોકસાઈ માટે વાહનની પાછળના ભાગમાં લાઇટ રાઇટ અને લેફ્ટ રિયર માર્કિંગ પ્લેટ લગાવવામાં આવે છે. ઉપરાંત એક વધારાનું ગેજેટ સ્પીડ ગવર્નરું આવેલું છે, તો અલગ અલગ વાહનો મુજબ એમની સ્પીડની પણ મર્યાદા કરેલી જેથી અકસ્માતમાં ઘટાડો થાય. આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે આશરે 5% જેવો વધારો વાહનોની નોંધણીમાં થાય છે, તો સાથે સાથે વાહનોના પાર્કિંગની સમસ્યા પણ જટિલ થઈ રહી છે. તો ડીસીપી સર, આપ અમને જણાવશો કે આ બાબતે આ સમસ્યાને આપ કેવી રીતે જુઓ છો? જી બિલકુલ, જે પ્રશ્ન છે એ ખૂબ જ વિકરાળ બની રહ્યો છે અને આવનારા સમયમાં હજી એ વિકરાળ બનવાનો છે. આમાં અમને માત્ર ને માત્ર અમે પોલીસ ઓર અધરવાઇઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે આરટીઓ દ્વારા જ વર્ક કરવામાં આવે અને સમસ્યાનો નિકાલ થાય એવું નથી. આ સમસ્યાના પૂરા નિકાલ માટે દરેક નાગરિકે પણ જોવું પડશે કે જેટલી પણ જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં વાહન ખરીદવામાં આવે. બીજી વસ્તુ, જ્યાં સુધી ઉપયોગ હોય ત્યાં સુધી એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનો મેક્ઝિમમ યુઝ કરવામાં આવે. જે બીજા દેશોમાં આ સુવિધા છે એ જ પ્રમાણે આપણા ભારત દેશમાં પણ ખૂબ જ સારી સુવિધા છે જેનો ઉપયોગ કરવામાં આવે. બીજી વસ્તુ, હાલમાં અમદાવાદમાં 75 જેટલા જુદા જુદા જગ્યાએ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવેલા છે અને બીજી જગ્યાએ રોડ ઉપર પણ ઓન સ્ટ્રીટ પાર્કિંગ પોલિસી લઈ અને એમસી આવી રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે આપણે લોકોને મેક્ઝિમમ પાર્કિંગ આપીએ, પરંતુ એની સાથે સાથે જે વાહનોની સંખ્યા દિન બદિન વધતી જાય છે એ પ્રમાણે આ સમસ્યા હજી વિકરાળ બની શકે છે અને નાગરિકોએ જ આની અંદર વધારે સમજવાનું છે અને સહકાર આપવાનો છે. નાગરિકોના સાથ સહકારની અપેક્ષા સાથે આપણે બીજો પ્રશ્ન પૂછીએ છીએ જેવી શાસનને કે સર, એચએસઆરપી એ શું છે? એચએસઆરપી એ હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ છે. જૂના વાહનોમાં આ નંબર પ્લેટ લગાવવાનું છેલ્લી મુદત 31/12 સુધીની હતી અને રિસન્ટલી સરકારે એને આગળ વધારીને 31 જાન્યુઆરી સુધી કરવામાં આવેલી છે. હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટના અમુક સારા ફીચર પણ છે. વ્હાઇટ કલરના બેકગ્રાઉન્ડવાળી જે છે એ નોન ટ્રાન્સપોર્ટ વાહનની નંબર પ્લેટ છે. આ નંબર પ્લેટ ક્યારેય આને મોડિફાઈડ નથી શકતી કે આને તોડફોડ કરી શકતા નથી. આ નંબર પ્લેટ 200 મીટર દૂરથી આપણે જોઈ શકાય છે. સૌથી મોટું ફીચર આનું એવું છે કે આ નંબર પ્લેટને કોઈ ખોલીને બદલાવી શકતા નથી કે તોડી શકાતી નથી. જો એને કંઈ પણ ફેરફાર કરો તો પરમેનન્ટ એને તોડી અને નવી જ નંબર પ્લેટ ફિટ કરવામાં આવે છે અને દરેક નંબર પ્લેટનો આગળ અને પાછળનો એક UID નંબર આપવામાં આવેલ છે, જેથી કરીને પૂરા દેશમાં એક સૂત્રતા નંબર પ્લેટ વિશેની જળવાઈ રહે. આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ મહત્તમ દરે વધી ગયો છે. તો ડીસીપી સર, આપ અમને જણાવશો કે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ આ રોડ સેફટી માટે અને માર્ગ અકસ્માત નિવારણ માટે આપણે કેવી રીતે કરી શકીએ? જી બિલકુલ, આપણે જણાવી દઉં કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા અમદાવાદ પોલીસ દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા એના માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઘણી બધી જગ્યાએ જંકશન ઉપર સ્માર્ટ કેમેરા લગાવેલા છે. ટ્રાફિક કમ્પ્લાયન્સનું વધારવા માટે એમાં RLVD ટેકનોલોજી, રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન સિસ્ટમના કેમેરા દ્વારા આપ નંબર પ્લેટને કેપ્ચર કરવામાં આવે છે અને જો આપ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તો આપના ઘરે ઓટોમેટિક ઈ ચલન જનરેટ થઈને આવી જાય છે. સાથે સાથે જ્યાં સુધી રોડ એક્સિડન્ટની વાત છે ત્યાં સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ ક્રેશ લેબ કરીને સોફ્ટવેરનો યુઝ કરી રહી છે. જ્યારે પણ વાહનમાં કોઈ અકસ્માત થાય છે ત્યારે એ સોફ્ટવેરની મદદથી કન્સ્ટ્રક્શનને આખો શીનને આખો કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અને શા માટે એક્સિડન્ટ બન્યું તે જાણી શકાય છે. આ ઉપરાંત અમે સ્પીડ ગનના ઉપયોગ દ્વારા જે પણ વાહનો વધારે ઝડપથી પૂર ઝડપે દોડી રહ્યા છે તેને પણ અમે કેપ્ચર કરીએ છીએ અને એ લોકોને પણ દંડ કરીએ છીએ.
આજના હેલો કાનૂન કાર્યક્રમ અંતર્ગત આપણે માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન અને માહિતી આપણા તજજ્ઞો દ્વારા મેળવી આપ સૌ દર્શક મિત્રોને તેમજ અમારા તજજ્ઞો મિત્રોને આ જે પણ અમને માહિતી આપી તેના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારો જે આ પ્રોગ્રામ છે તેની એક ટૂંકી માહિતી મેળવતા આપણે આજના પ્રોગ્રામમાં લાયસન્સ કેટલી સરળતાથી મેળવી શકાય છે તેમજ ચેકિંગ રિપોર્ટ જો કોઈ પણ વાહન ચાલકને આવ્યો હોય તો તેનું પેમેન્ટ ઓનલાઈન તે આરટીઓમાં કેવી રીતે કરી શકે છે તેમજ નગરજનો જે ટ્રાફિકની વધતી સમસ્યા છે અને પાર્કિંગની વધતી સમસ્યા છે તેનું નિવારણ પણ કેવી રીતે કરી શકે છે તેના વિશે આપણે એક ટૂંકી માહિતી મેળવી છે. અમારો આ જે કાર્યક્રમ છે એ આજ રાત્રે 11:30 વાગે તેમજ આવતીકાલે સવારે 10 વાગ્યાના સમારે આપ ફરીથી જોઈ શકશો. સલામત રહો, સુરક્ષિત રહો, જોતા રહો ડીડી ગિરનાર. નમસ્કાર.